એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 9 વિષય હિન્દી પૂરક વાચન 2 રાષ્ટ્ર કા સ્વરૂપ ઉસકે સારે કે સારે પ્રશ્નો કે ઉત્તર યહાં પે ઇસ વિડીયો મે હમ સીખેંગે તો આજ કા ઇસ વિડીયો મે આપકા સ્વાગત હૈ પ્રશ્ન નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર વિસ્તાર સે લિખીએ પહેલા લેખક ને રાષ્ટ્ર કા ક્યા સ્વરૂપ બતાયા હૈ અથવા કિન કિન બાતો સે રાષ્ટ્ર કા સ્વરૂપ નિશ્ચિત હોતા હૈ ઉત્તર ભૂમિ ભૂમિ પર બસને વાલે લોગ ઓર સંસ્કૃતિ ઇન તીનો કે મેલ સે રાષ્ટ્ર કા સ્વરૂપ બનતા હૈ પ્રત્યેક રાષ્ટ્ર પૃથ્વી કે એક નિશ્ચિત ભાગ પર અપના અધિકાર રખતા હૈ ઉસ ભૂભાગ મેં છિપી કિંમતી ધાતુઓ રત્નો નદીઓ પર્વતો ઓર વનો કા ઉસ રાષ્ટ્ર સે ગહરા સંબંધ હોતા હૈ રાષ્ટ્ર કા દૂસરા અંગ ઉસકે નિવાસી હૈ વે અપની ધરતી કો અપની માતા માનતે હૈ ઉનકી યહ ભાવના હી રાષ્ટ્રીયતા ઓર એકતા કા આધાર હૈ રાષ્ટ્ર કા તીસરા અંગ સંસ્કૃતિ હૈ સંસ્કૃતિ રાષ્ટ્ર કે જીવન કા સૌંદર્ય હૈ ઇસ પ્રકાર ભૂમિ જન ઓર સંસ્કૃતિ ઇન તીન ચીજો મે રાષ્ટ્ર કા સ્વરૂપ બનતા હૈ દૂસરા પ્રશ્ન રાષ્ટ્ર ઓર ઉસકી ધરતી કા ક્યા સંબંધ હૈ અથવા રાષ્ટ્ર કે સ્વરૂપ મેં ઉસકી ધરતી કા ક્યા મહત્વ હૈ ઉત્તર પ્રત્યેક રાષ્ટ્ર અપની ધરતી સે પ્યાર કરતા હૈ અપની ધરતી સે હી ઉસે અન્ન જલ વિવિધ ધાતુએ ઓર બહુમૂલ્ય રત્ન મિલતે હૈ અપની ધરતી કો પર્વત નદીઓ ઓર સમુદ્ર સે ઉસે લગાવ હોતા હૈ અપની ધરતી કે પ્રતિ રાષ્ટ્ર જીતના જાગૃત હોતા હૈ ઉસકી રાષ્ટ્રીયતા ઉતની હી બલવતી હોતી હૈ જો રાષ્ટ્રીયતા રાષ્ટ્ર કે ધરતી કે સાથ જુડી નહીં હોતી વહ નિમૂલ હોતી હૈ રાષ્ટ્ર કી ધરતી હી રાષ્ટ્રીય વિચારધારા કી જનની હૈ ઇસલિયે રાષ્ટ્ર કે સ્વરૂપ મેં ઉનકા બહુત મહત્વ હૈ 3 રાષ્ટ્ર કે સ્વરૂપ મેં પૃથ્વી ઓર જન કે બીચ ક્યા સંબંધ હોતા હૈ અથવા ધરતી કે પ્રતિ માતા કા ભાવ ક્યો હોના ચાહીએ ઉત્તર ધરતી ઓર ઉસ પર બસને વાલે જન અર્થ હોતા હૈ લોગ મિલકર રાષ્ટ્ર કહેલાતે હૈ રાષ્ટ્ર કે નિવાસી જિસ ધરતી પર જન્મ લેતે હૈ વહ ઉનકી માતા હૈ માતા ઓર પુત્ર કી યહ ભાવના હી રાષ્ટ્રીયતા કી પૂંજી હૈ માતૃભૂમિ કે પ્રતિ ગહરા લગાવ રાષ્ટ્ર કે પવન કી નીવ મજબૂત કરતા હૈ યદિ રાષ્ટ્ર કે લોગો મેં કર્તવ્ય ઓર અધિકાર કી ભાવના જગાતા હૈ ઇસકે કારણ વે અપને દેશ કી સેવા કરતે હૈ ઉસકી રક્ષા કે લિયે વે અપના બલિદાન ભી દેતે હૈ ઇસ પ્રકાર ધરતી ઓર ઉસકે જનો કે બીચ અટૂટ સંબંધ હોતા હૈ પ્રશ્ન 4 લેખક ને જન ઓર સંસ્કૃતિ કે બીચ ક્યા સંબંધ બતાયા હૈ ઉત્તર જન ઓર સંસ્કૃતિ કે બિના રાષ્ટ્ર કા સ્વરૂપ નહીં બન સકતા બિના સંસ્કૃતિ કે જન કી કલ્પના નહીં કી જા સકતી સંસ્કૃતિ હી જન કા મસ્તિષ્ક હોતા હૈ યદિ જન વૃક્ષ હૈ તો સંસ્કૃતિ ઉસ પર ખીલને વાલા પુષ્પ હૈ સંસ્કૃતિ રાષ્ટ્ર હૈ રાષ્ટ્ર કે નિવાસીઓ કો જોડતી હૈ વહ ઉનમેં આત્મીયતા પૈદા કરતી હૈ સાહિત્ય કલા નૃત્ય લોકગીત ધર્મ વિજ્ઞાન કે રૂપ મેં સંસ્કૃતિ રાષ્ટ્ર કે લોગો કે માનસિક વિકાસ કે દર્શન કરાતી હૈ સંસ્કૃતિ કે બિના જન વૈસા હી હૈ જૈસે શીર કે બિના ધડ ઇસ પ્રકાર લેખક ને જન ઓર સંસ્કૃતિ કે બીચ અભિન્ન
संबंध बताया है। प्रश्न 5, राष्ट्र के स्वरूप में संस्कृति क्या महत्व है? उत्तर, मनुष्य और धरती की तरह संस्कृति भी राष्ट्र का आवश्यक अंग है। यदि धरती और मानव को अलग कर दिया जाए तो राष्ट्र का स्वरूप ही नहीं बन सकता। संस्कृति के सौंदर्य और सुगंध में ही राष्ट्र के लोगों का जीवन सौंदर्य छिपा हुआ है। संस्कृति के रूप में राष्ट्र के जीवन का विकास प्रकट होता है। एक राष्ट्र में कई संस्कृतियां मिलजुल कर रह सकती है। उनके मेल से एक राष्ट्रीय संस्कृति बनती है। राष्ट्र और उनकी निवासी अपनी संस्कृति पर गर्व करते हैं। इस प्रकार राष्ट्र के स्वरूप में संस्कृति का महत्वपूर्ण स्थान है। 6. प्रश्न, राष्ट्र की विभिन्न संस्कृतियों के बारे में लेखक का क्या महत्व मंतव्य है? उत्तर, लेखक कहता है कि धर्म, जाति और भाषा के आधार पर एक राष्ट्र में अलग अलग संस्कृतियां हो सकती हैं, पर यह जरूरी नहीं कि इनमें विरोध हो। जंगल में जिस प्रकार उनके लता, वृक्ष आदि एक दूसरे का विरोध किए बिना फलते फूलते हैं, उसी तरह राष्ट्र के लोग भी अपनी अपनी संस्कृति के द्वारा एक दूसरे के साथ मिलजुल कर रहते हैं। जिस तरह अलग अलग नदियों का पानी समुद्र में मिलकर एक हो जाता है, उसी प्रकार एक राष्ट्र की विविध संस्कृतियां मिलजुल कर राष्ट्रीय संस्कृति का रूप ले लेती हैं। ये बाहर से अलग अलग होकर भी भीतर से एक ही होता है। प्रश्न 7, राष्ट्रीय जीवन के स्वास्थ्य से आप क्या समझते हैं? उसकी रक्षा कैसे की जा सकती है? उत्तर, जिस तरह स्वास्थ्य शरीर की ही मनुष्य को सुख, शांति और सफलता दे सकता है, उसी तरह स्वस्थ राष्ट्र ही स्वतंत्र, सार्वभौम और स्वाभिमानी रह सकता है। राष्ट्र का स्वास्थ्य उसके निवासियों के जीवन, विचार और भावनाओं पर आधारित है। राष्ट्र को स्वास्थ्य रखने के लिए यह जरूरी है कि राष्ट्र के लोग हमेशा सचेत रहे। वे परस्पर एकता, भातृभाव और सौहार्द से रहे। वे सहिष्णु और उदार रहे और राष्ट्र की विभिन्नताओं में भी एकता का आनंद लें। लेखक के अनुसार वैज्ञानिक ज्ञान, उत्तम परस्पर प्रेम और राष्ट्रीय भावना के बल पर राष्ट्र के स्वास्थ्य की रक्षा की जा सकती है। आपको ये मेरा वीडियो कैसा लगा उस पर कमेंट ज़रूर करें और लाइक करना ना भूलें। इस चैनल पे आप नए हो तो सब्सक्राइब करके बेल आइकन दबाना ना भूलें। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।